નસવાડી તાલુકાના સોડક ગામે પાણીની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા ગ્રામજનોએ વહીવટ અધિકારીઓ તેમજ રાજકારણીઓ સામે રોષ ઠાલવી આવનારી લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી એક પણ વોટ નહીં આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવતા ખળભળાટ મચી જવા પામી હતી. હાલમાં ઉનાળા પ્રારંભને લઈને છોટાઉદેપુર જિલ્લામાં પાણીની સમસ્યાનો પ્રશ્ન ઊભો થયો છે, જેમાં કેટલાક ગામોમાં પાણીની સમસ્યાથી લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે, જેમાં નસવાડી તાલુકામાં સોડત ગામે માત્ર એક જ બોર હોવાથી આખા ગામની મહિલાઓની હરરોજ એકથી બે કલાક સુધી પાણી ભરવા માટે લાઇનમાં ઊભી રહે છે, જેને લઈને હરરોજ આ મહિલાઓ વચ્ચે બોલાચાલી તેમજ ઝઘડા પણ અનેકવાર થાય છે. વારંવાર રજૂઆત કરવા છતાંય વહીવટી અધિકારીઓ તેમજ રાજકારણીઓ દ્વારા આ ગ્રામજનોની સમસ્યાનો અંત લાવવા માનો આવતા આ ગામની મહિલાઓએ રણચંડીનું રૂપ ધારણ કરીને આવનારી લોકસભાની ચૂંટણીમાં કોઈ પણ પક્ષને વોટ નહીં આપવો તેમજ કોઈ પણ રાજકારણીઓને ગામમાં નહીં આવવા દેવામાં આવે, જેને લઈને રાજકારણીઓ તેમજ વહીવટી બેડામાં ચકચાર મચી ગયો હતો. લોકસભાની ચૂંટણીને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, જ્યારે નસવાડી તાલુકાના કેટલાક ગામો એવા છે કે જેની અનેક પ્રાથમિક સુવિધાઓ તેમજ પાણીની સમસ્યા થી ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. શું જવાબદાર અધિકારીઓ આ બાબતને ગંભીરતાથી લેશે કે પછી આ ગામો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવામાં આવશે તે તો આવનારો સમય જ બતાવશે. હાલમાં એક વોટનું કેટલું મહત્વ છે તે તો રાજકારણીઓથી વધુ કોઈ જ જાણતું નહીં હોય. વહેલી તકે આ ગામોની પ્રજાની વાત સમજી તેઓની સમસ્યા દૂર કરવામાં આવે તો આવનારી ચૂંટણીમાં ચૂંટણી બહિષ્કારની નોબત જ ન આવે. અમારી તાલુકાની અંદર પાણીની બહુ તકલીફ છે, એટલે અમારે નાના નાના છોકરાઓ બી હોય તો અમારે શું કરવું, ખેતર જવું હોય તો. એટલા માટે અમને પાણીની સુવિધા કરી આપો તો બહુ સારું છે. પાણીની તકલીફ પડે તો અમે ક્યાં જઈએ? આવા ઉનાળાના તડકામાં અમારે ક્યાં જવું નાના નાના છોકરાઓને મૂકીને? એટલા માટે અમને પાણીની સુવિધા કરી આપો, નહીં તો અમને એક પણ વાટ પણ આપવામાં તૈયાર નથી. શું નામ બેન તમારું? વંદના. જગદીશ ભાઈ, સોરઠ ગામ છે. સોરઠ ગામમાં બહુ પાણી તકલીફ છે. અમારે પાણી એક જ બોર છે, બીજા ફળે પાણી લેવા જવું પડશે, એક કિલોમીટર દૂર છે. નદીમાં પાણી છે, નદીમાં પાણી પણ સુકાઈ ગયું છે. પાણી અમારે ક્યાં પણ જવું, નસવાડી એક કિલોમીટર દૂર છે. નસવાડીમાં બહુ પાણી ઢોકાય છે. અમારા ગામમાં તો પાણીની સગવડ બી નથી. અમારે ખેતર જવું છે, પાણી ભરે તો પાણી નહીં આવે તો અમે આખો દિવસ નીકળી જાય છે. સાંજે પાણી બે કલાક, સવારે સવારમાં બે કલાક, બે કલાકમાં શું પાણી ભરાય છે? અમારું ખાલી પણ લઈને જડું રહેવું પડશે. છોકરોને નિહાળી જવાનું પણ મોડું થાય છે. અમારે ક્યાં જવું, ખેતરમાં જવાનું પણ મોડું થાય છે. ખરો લાભ પાણી નહીં ભરે તો ખાવા કેવી રીતે બનશે? પાણી ભરે તો ખાવા બને ને, બધી બનાવી જાય ને. ખાવા ખાવાનું પણ મોડું થાય છે. અમારે નિહાળે કેવી રીતે જવું જાય છોકરાઓ? તો તમારે પાણીની સમસ્યાનો હલ નહીં આવે તો તમે શું કરશો? વાટ એક પણ નહીં આપી શકશે. અલારખા પઠાણનો રિપોર્ટ, નસવાડી.